गुजरात सरकारे आजे खेडूतो माटे एक नानी जाहेरात करी छे अने बुमरांग एवी मचावी छे के जाने खेडूतो ने मालामाल करी दीधा होय। ऑगस्ट महीना मा जे 350 करोड़ नी जाहेरात करी हती एमा पण खेडूतो नी बनावट करी। खरा अर्थ मा पियत पाक हतो ए, अने पियत पाक प्रमाणे जेना 22,000 रूपया मळवा जोईए एकरना एटले 44,000 थाय, एना जग्याए एक पण खेडूतनुं पियत तरीके फॉर्म ना स्वीकार्यो अने एटले 22,000 ना बदले एकरे 11,000 एटले 44,000 मळवा जोईए, त्यां मात्र 22,000 रूपया खेडूतोने मळ्या, ए पण लिमिटेड जमीनमां। नुकसान तमने जेटलुं थयुं होय एनुं वळतर मळवुं जोईए तो आપ્યું નહીં। હવે આજે જે જાહેરાત કરી છે એ પણ માત્ર ને માત્ર કહેવાય ને પીનટ, એટલે ખાલી સિંગના દાણા જેવું એક આપી હોય એવી વાત કરી છે। ખરેખર ખેડૂતોને 1,00,000 કરોડ કરતા વધારાનું નુકસાન ગયું છે, ત્યારે યોગ્ય વળતરની જાહેરાત કરવાના બદલે આ સરકારે માત્ર નજીવી જાહેરાત કરી છે, ત્યારે ખેડૂતોને આનાથી પૂરો લાભ નહીં મળે। અને આપણે એમને એટલા માટે કરવું પડ્યું છે કારણ કે ખેડૂતોમાં પુષ્કળ રોષ ઉભો થયો છે। તાલુકે તાલુકે ખેડૂતો આવેદનપત્રો આપે છે, કોંગ્રેસ પક્ષ ખેડૂતોનો અવાજ બની છે। 25 તારીખે એક મોટી કિસાન પંચાયત ઇન્ડિયા ગ્રુપના સાથીઓ બધા ખેડૂતો મળીને કરી રહ્યા છે ઘેડ વિસ્તારમાં, ત્યારે આ માત્ર એક નાની જાહેરાત કરી છે, પણ આનાથી ખેડૂતોને લાભ નહીં થાય। હું માંગ કરું છું કે સરકાર ઉદાર હાથે ખેડૂતોને સહાય કરે। નુકસાન ખૂબ ગયું છે, પારાવાર ગયું છે, એના પ્રમાણમાં યોગ્ય વળતર મળવું જોઈએ। જે ખેડૂતોએ આ વર્ષે ધિરાણો લીધા છે એમાં 1 રૂપિયાની ઉપજ આવવાની નથી, ત્યારે આ ધિરાણો બધા એમના માફ થવા જોઈએ। પાક વીમા યોજનાના નામે પણ ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, ત્યારે શા માટે ગુજરાતને જ એક પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવી છે? ભૂતકાળમાં પણ પ્રીમિયમો મોટા લઈને ખેડૂતોના દાવાઓ મંજૂર નથી થયા। આજે ખેડૂતે ખૂબ મોટી મુશ્કેલીમાં છે, ત્યારે યોગ્ય વળતરના બદલે આવી નજીવી નાનીકડી જાહેરાત કરીને છાપરે ચડીને પોકારવાનું સરકાર બંધ કરે, યોગ્ય વળતર ખેડૂતોને મળે એ બહુ જ જરૂરી છે। અને ભૂતકાળમાં જેના પિયત હોવા છતાં પિયતના ફોર્મ નહીં સ્વીકારીને ખૂબ મોટું નુકસાન, એટલે જે 44,000 જ્યાં મળવા જોઈએ ત્યાં માત્ર 22,000 રૂપિયા આપ્યા છે, એમાં પણ સરકાર ફેરવિચારણા કરે અને જેમના પિયત હતા એમને પિયત તરીકે પૂરતું વળતર મળે એવી હું માંગ કરું છું। ખાસ કરીને ચાલુ વર્ષે જ્યારે સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓની અંદર કુદરત કૃપાયમાન થયો છે, ખેડૂતોને પાક સદંતર નિષ્ફળ ગયો છે, જુલાઈ મહિનામાં દરિયાપટ્ટામાં જે વરસાદ થયો એમાં ખેડૂતોએ પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો, ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે વરસાદ પડ્યો જેને ખરેખર સૌરાષ્ટ્રને લીલા દુષ્કાળ તરીકે સરકારે જાહેર કરવો જોઈએ, પરંતુ આ જ દિવસ સુધી સરકાર દ્વારા સહાયની અને સર્વેની માત્ર વાતો થાય છે। ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે ખેડૂતોએ પાક નુકસાન ભોગવવું પડ્યું છે આ ખેડૂતોને આજ દિવસ સુધી સહાય ચૂકવવામાં આવી નથી। ખરેખર 140% કરતાં વધારે વરસાદ પડે તો એને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ। લીલા દુષ્કાળનો મેન્યુઅલ જ એ કહે છે કે 140% વરસાદ પડે ત્યારે એને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ, પરંતુ ગુજરાત સરકાર આજ દિવસ સુધી 140% કરતાં વધારે, જે આખા સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાં 140% કરતાં વધારે વરસાદ પડ્યો હોવા છતાં આજ દિવસ સુધી લીલા દુષ્કાળ તરીકે આ વિસ્તારને જાહેર કરવામાં આવ્યો નથી। બીજી વાત કે જે ખરેખર ખરીફ સિઝન ખેડૂતોની સદંતર ફેલ થઈ છે, 100-100% પાક નિષ્ફળ ગયો છે, ત્યારે સરકારે ખેડૂતોની જે પાક ધિરાણ લોન છે ચાલુ વર્ષની, આ તમામ લોનો માફ કરવી જોઈએ। જો આગામી દિવસોમાં સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો ન છૂટકે જગતનો તાત સંગઠિત થશે અને પોતાના અસ્તિત્વ માટે અને જે ખેડૂતો પર દિવસે દિવસે દેવું વધતું જાય છે, દેવાના બોજમાં જ્યારે ખેડૂત દબાયેલો છે ત્યારે એના પર વધુ એક વખત માર પડ્યો છે, હવે ખેડૂતથી આ માર સહન થાય એવું નથી। જો સરકાર સહાય ચૂકવશે તો ઠીક છે, સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો ઠીક છે, નહીંતર આગામી દિવસોમાં ખેડૂત પોતાના હક અધિકાર માટે સંગઠિત થશે અને આ સરકાર સામે મોરચો ખોલશે। રાજ્ય સરકાર દ્વારા આજે જે 1,400 કરોડનું પેકેજની જાહેરાત કરી છે, અગાઉ આ જ રીતે 350 કરોડના પેકેજની જાહેરાત કરી હતી, જ્યાં 44,000 આપવાના હતા ત્યાં પહેલા ખેડૂતોને
પિયત ની જગ્યાએ ફરજિયાત બિન પિયત ના ફોર્મ ભરાવી અને 22,000 કાપી નાખ્યા. ત્યાર પછી બિન પિયત માં પણ જ્યાં 22,000 બાકીના આપવાના થતા હતા એમાં ક્યાંક 17,000 આપ્યા, ક્યાંક 8,000 આપ્યા, ક્યાંક 5,000 આપ્યા, ક્યાંક નુકસાની વાળો સંપૂર્ણ હતો એને એક રૂપિયો પણ ના આપ્યો અને જેને નુકસાની નહોતું એને ઘણું બધું આપ્યું. ક્યાંક એક જિલ્લાને સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને આપવામાં આવ્યું અને બીજા જિલ્લામાં માત્ર 5-25 ખેડૂતોને આપ્યું અથવા તો અમુક જિલ્લાઓ તો આખે આખા રહેવા દીધા. અત્યારે આ ઓગસ્ટનું 1,400 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું છે, જ્યાં ઓછામાં ઓછું 1,00,000 કરોડનું નુકસાન ગુજરાતના ખેડૂતોને છે. સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવો પડે એમ 2014ના અછતગ્રસ્તના મેન્યુઅલની અંદર બહુ સ્પષ્ટ છે. સરકાર લીલો દુષ્કાળ જાહેર નથી કરતી. ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવા પડે એમ છે. ચાલુ વર્ષનું સરકાર પાક ધિરાણ પણ માફ નથી કરતી. ખાલી પાક ધિરાણની ગણતરી કરો ને તો 10,000 કરોડ તો પાક ધિરાણ થાય છે. એટલે સરકાર પાક ધિરાણે માફ નથી કરતી, લીલો દુષ્કાળે જાહેર નથી કરતી. માત્ર અને માત્ર વીઘે 1,240 રૂપરડી અને એ વધારેમાં વધારે 12 વીઘામાં આપવાની આ સરકારની નીતિમત્તા છે. એટલે આ વર્ષે જે રીતે કુદરત રૂઠો છે ગુજરાતના 104 તાલુકાઓની અંદર અતિવૃષ્ટિ, લીલો દુષ્કાળ એટલે કે 140% કરતાં વધારે વરસાદ છે, ગુજરાતના 15 જિલ્લાઓની અંદર 140% કરતાં વધારે વરસાદ છે, આ તમામ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કર્યો હોત તો સરકારે ઓછામાં ઓછા 1,00,000 કરોડ રૂપિયા નિયમો અનુસાર ખેડૂતોને ચૂકવવા પડે એમ હતા. સરકારે નિયમો અનુસાર 1,00,000 કરોડ રૂપિયા ચૂકવવાની જગ્યાએ માત્ર 1,400 કરોડ રૂપિયા આપી અને ખેડૂતોને ખુશ કરવાની ક્યાંક ને ક્યાંક પ્રયત્ન છે. અને આ એટલા માટે કરવું પડ્યું છે કે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનોએ સાથે મળી અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ, ઘેડ વિકાસ સમિતિના નેજા હેઠળ 25 તારીખે ઘેડની અંદર બામણાસા ગામે એક ખેડૂત મહાસંમેલન બોલાવ્યું છે. એટલે સરકારને ખેડૂતોથી ડર લાગ્યો છે. આ આંદોલનમાં ખેડૂતો જાય નહીં, સરકારે ખેડૂતોને કંઈક આપી દીધું છે, આ મેસેજ જાય, ખેડૂતો આંદોલનમાં જાય નહીં, ખેડૂતોને રોકવા માટે થઈ અને સરકારે આ એક તરકટ કર્યું છે. સરકાર હવે આમાંથી કેટલા આપે છે, જેમ 350 કરોડની જાહેરાત કરી અને 44,000ની જગ્યાએ માત્ર 17,000 જ ચૂકવા છે, આમાં હવે કેટલા ચૂકવે છે એ જોવાનું રહ્યું છે. પણ આ વખતે ગુજરાતના ખેડૂતોને ઉપર આકાશ અને નીચે જમીન વૈધી છે, બાકી કંઈ કરતાં કંઈ વૈધું નથી. એટલે આ વર્ષે ખેડૂતો સરકારની આવી કોઈ પણ મજાક સમાન લોલીપોપમાં આવવાના નથી. ખેડૂતો પોતાનું પાક ધિરાણ માફ કરવાની લડાઈ કરવાના છે, ખેડૂતો પોતાના હક અધિકારની લડાઈ કરવાના છે, ખેડૂતો પોતાના જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની લડાઈ કરવાના છે. સરકારે આવા લોલીપોપ ગમે એટલા આપે, ખેડૂતોને ફરક પડવાનો નથી.